बनासकांठाना डीसामां पूर्व धारासभ्य शशिकांत पंड्याए हुंकार भर्यो। रात्रे 12 થી 4 વાગ્યા સુધી ગરબા રમો, કોઈ રોકટોક નહીં કરે। ડીસા સ્પોર્ટ ક્લબમાં ખુલ્લા મંચ પરથી શશિકાંત પંડ્યાએ આ જાહેરાત કરી। માતાજીના ચરણોમાં વંદન કરીને માતાજીના આ પાવન પ્રસંગે સૌ ગરબા ગાઈએ અને મારી ભક્તો પૂરા મનથી ખેલે। રાત્રે 12, 1, 2, 3, 4 વાગ્યા સુધી ખેલવું હોય એ ખેલવાની છૂટ છે। માતાજીના ચરણોમાં ભક્તિ કરો, આજના દિવસે મારો એ જ સંદેશો છે। બનાસકાંઠાના થરાદમાં શંકર ચૌધરીએ માતાજીની આરતી કરી। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પણ માતાજીની આરતી કરી નવરાત્રીની ઉજવણી કરી। શંકર ચૌધરીએ સરકારની વહાલી દીકરી યોજના અંતર્ગત ધાત્રી માતાઓને કીટ આપી દીકરીના જન્મને વધાવ્યો હતો। વાત રાજકોટની, રાજકોટના ધોરાજીમાં નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નોરતાના 6ઠા દિવસે પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપ ધારાસભ્ય જયેશ રાધડિયા ગરબે ઘૂમતા જોવા મળ્યા। તેજા ભગત જગ્યાએ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં જયેશ રાધડિયા પણ પહોંચ્યા હતા અને દાંડિયા રાસની રમઝટ બોલાવતા જોવા મળ્યા। તેમની સાથે સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ત્યાં ઉમટ્યા હતા। અને સમાચાર તરફ નજર કરીએ, ગુજરાતમાં ઝડપાયેલો જાસૂસ રિમાન્ડ તેના મંજૂર કરી લેવામાં આવ્યા છે। તારાપુર કોર્ટે પાકિસ્તાની જાસૂસના રિમાન્ડ મંજૂર કર્યા છે। કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। એટીએસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। આણંદમાંથી આ જાસૂસ પકડાયો, લાભશંકર મહેશ્વરી નામનો આરોપી જે છે તેની પૂછપરછમાં અનેક રહસ્યો ખુલે તેવી શક્યતા છે। ગુજરાતમાં પકડાયેલા પાકિસ્તાની જાસૂસની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। એટીએસે કોર્ટમાં આરોપીના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। તારાપુર કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। આણંદના તારાપુરમાંથી પાકિસ્તાની એજન્ટ લાભશંકર મહેશ્વરીની ગુજરાત એટીએસે ધરપકડ કરી હતી। આરોપી વર્ષ 2006માં ભારતીય નાગરિકતા મેળવી જાસૂસીનું કામ કરતો હતો। આરોપી અત્યાર સુધીમાં કોના ફોન ઇફેક્ટ કર્યા અને તેના નાણાકીય વ્યવહારો કોની સાથે સંપર્કમાં હતો એ દિશામાં પણ એટીએસ તપાસ કરશે। એમને રજૂ કરવામાં આવેલા અને અલગ અલગ 14 મુદ્દા નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા। એ 14 મુદ્દામાં સરકાર પક્ષે દલીલો કરી અને એ દલીલો નામદાર કોર્ટે ધ્યાનમાં રાખી 27 તારીખ સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા। રાજકોટના ઉપલેટા પંથકમાં પીજીવીસીએલના કર્મી પર હુમલો થયો। મજેઠી ગામે વાડી વિસ્તારમાં લાઇટ કનેક્શનના વાંધા બાબતે આ બવાલ થઈ હતી। વીજ કનેક્શન બાબતે 2 ખેડૂતોએ વાંધો ઉઠાવ્યો, જેમાં પ્રાંત અધિકારીના આદેશથી ગયેલા પીજીવીસીએલના કર્મચારી પર હુમલો થયો। પીજીવીસીએલના જુનિયર ઇજનેર પર હુમલો થતાં તેમને હોસ્પિટલમાં લઈ જવાયા। લાકડીઓ અને પાઇપ વડે થયેલા હુમલામાં કર્મચારીને ગંભીર ઇજા પહોંચી। પાટણવાવ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી। રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગિરીશ ભીમાણીને હટાવવામાં આવ્યા। કુલપતિ પદે ફરી એકવાર ઇન્ચાર્જ તરીકે નીલાંબરી દવેની નિયુક્તિ કરવામાં આવી। નીલાંબરી દવે 2018-19માં 8 માસ સુધી ઇન્ચાર્જ કુલપતિ રહી ચૂક્યા છે। નીલાંબરી દવે હોમ સાયન્સ ભવનના એચઓડી તરીકે ફરજ બજાવે છે।